કેમ છો? મજામાં. આપણે લાસ્ટ ટાઈમ 7.4 ના 10 દાખલા કર્યા હતા. 11માં દાખલાથી આપણે શરૂ કરીએ છીએ અને એની અંદર આપણે શીખી ગયા હતા કે કઈ કઈ વસ્તુ આવે છે પૂર્ણવર્ગ બનાવવાના, અને 6 ફોર્મ્યુલા આપણે લખી હતી ગયા વખતે. તમે હોમવર્કમાં પણ કરી હશે, એ 6 ફોર્મ્યુલા આધારિત જ આ દાખલાઓ છે. 11 નંબરનો સમ છે 1/9x² વર્ગમૂળ કેટલું થાય? તો કે 3x, એનું ડબલ 6x તો અહીંયા છે જ, તો ત્રીજું પદ આનું 1 જ હોવું જોઈએ તો જ આ પૂર્ણ વર્ગ થાય. એટલે હું શું કરવાનો છું, આને 9x² પ્લસ 6x પ્લસ 1, આ 5 માંથી મેં 1 લઈ લીધા એટલે મારે અહીંયા હજી 4 લખવા પડે ઇન્ટુ dx. હવે આને વાંચો, આનું વર્ગમૂળ 1, આનું વર્ગમૂળ 3x, એનો ગુણાકાર, એનું બમણું મધ્યમ પદ હોવું જોઈએ તો એ પૂર્ણ વર્ગ થાય. એટલે આ પૂર્ણ વર્ગ થઈ ગયું, 5 માંથી 1 લઈ લીધા અને અહીંયા 4 મૂકી દીધા. હવે આને કઈ રીતે લખશું? તો કે 1/3 આનું વર્ગમૂળ 3x, મધ્યમ પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ 1 એનો વર્ગ, પ્લસ આનું વર્ગમૂળ કાઢી કૌંસ ઉપર વર્ગ લખવાનો એટલે 2 એનો સ્ક્વેર ઇન્ટુ dx થશે. હવે અહીંયા બે પદ હોય એને આપણે આદેશ લઈ લઈએ છીએ એટલે અહીંયા 3x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ t આદેશ લેતા અને આદેશ લઈએ છીએ તો 3 dx ઇઝ ઇક્વલ ટુ dt. આનું વિકલન ખાલી 3 થશે, આનું વિકલન 0, આનું dt બાય dx થાય, dx સામેની બાજુ ગુણાકારમાં આવે એટલે 3 dx dt, એટલે dx ઇઝ ઇક્વલ ટુ dt/3 થશે. dx ઇઝ ઇક્વલ ટુ dt/3. હવે આપણે dx ની જગ્યાએ dt/3 લખી છે અહીંયા તો શું થશે? તો કે 1/3 પહેલા લખી નાખું છું, અહીંયા આવશે dt, અહીંયા t આવશે એનો સ્ક્વેર અને અહીંયા આવશે 2 નો સ્ક્વેર, t નો સ્ક્વેર અને 2 નો સ્ક્વેર. આ 1/x² પ્લસ a² જેવું થઈ ગયું એટલે આનો જવાબ આવી રીતનું એક સૂત્ર હતું, 1/x² પ્લસ a² ઇન્ટુ dx હોય તો 1/a tan ઇન્વર્સ x/a પ્લસ c થાય. આ સૂત્ર છે આપણી પાસે, આ સૂત્રનો ઉપયોગ કરું છું. એટલે 1/3 તો હતા જ, 1/a એની જગ્યાએ 2 છે, 1/a tan ઇન્વર્સ t/a એટલે 2 પ્લસ c થશે અને અહીંયા આ બંનેનો થાય ગુણાકાર 1/6 tan ઇન્વર્સ t ની કિંમત આપણે જે આદેશ લીધો હોય અહીંયા 3x+1 મેં આદેશ લીધો હતો એટલે અહીંયા 3x+1 લખવાના છેદમાં 2 પ્લસ c. આ દાખલાનો જવાબ થઈ ગયો અને આ સૂત્ર આવડતું હોવું જરૂરી છે, બરાબર છે? બાકી તો આ પૂર્ણ વર્ગ છે એ તો તમને આઈડિયા ઘણા સમયથી છે જ કઈ રીતે બનાવવાનું છે. આના પછી આપણે 12 નંબરનો દાખલો જોઈએ છે. 7 minus 6x minus x square into dx. આ 12 નંબરનો સમ છે, 7 minus 6x minus x square. હવે જુઓ આને પૂર્ણ વર્ગ બનાવવું પણ ઉલટી રીતે લખેલું છે, x નો વર્ગ છે ને આમાં ઋણ છે. તો તમે જે ત્રીજું પદ ઉમેરો ને, ખાસ સાંભળજો, x² વાળું પદ ઋણ છે તો તમે ત્રીજું પદ ઉમેરો ને ઋણ ઉમેરવું પડે. આની પહેલાના દાખલામાં x² વાળું પદ ધન હતું, 9x² એટલે એમાં ધન ઉમેર્યા હતા 1, આમાં ઋણ ઉમેરવા પડશે. બીજું કે આનો સહગુણક છે ને એ x જ છે, 1 જ છે x² નો, ત્યારે આનું મારે ત્રીજું પદ જોતું હોય તો પહેલાના અડધા કરવાના 3, એનો વર્ગ કરવાનો 9, મારે અહીંયા 9 લખવા પડે. જુઓ તમે
माइनस एक्स स्क्वायर सिक्स एक्स माइनस नाइन हवे आ पूर्ण वर्ग थी गयो छे आनु वर्गमूळ त्रण आनु वर्गमूळ एक्स त्रण एक्स एनु बमणू छ एक्स आ पूर्ण वर्ग थी गयो हवे मैं माइनस नाइन आमा एड कर्या छे तो हजी प्लस नाइन मारे करवा पड़े मैथमेटिक्स प्रमाण અને આઈ એક્સ સેવન હતા એ હું અહીં લખી નાખું છું મેં શું કર્યું માઇનસ નાઇન મારી જરૂરિયાત હતી એ લખી નાખ્યા મેથેમેટિક્સની જરૂરિયાત નવ થાય પ્લસ એટલે પ્લસ નવ કરવા પડે કારણ કે હિસાબ એક્ઝેક્ટ થવો જોઈએ એટલે આ બે આ પદ છે જ નહીં પણ આપણે જરૂરિયાત પ્રમાણે લખ્યા અને પ્લસ સેવન અહીંયા જે હોય લખી નાખવાના હવે શું કરવાનું તો કે આના પછી આ બે આંકડાનો હિસાબ કરી લેવાનો જે જરૂરિયાત નવ ને સાત સોળ અને આ ત્રણ પદ છે ને એને માઇનસ કોમન કાઢીને ઉલટેથી લખી નાખવાના એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ પ્લસ નાઇન એટલે એક્ઝેક્ટ હવે તમને ખબર પડશે કે પૂર્ણ વર્ગ પદાવલી છે પણ આવું ક્યારે કરવાનું માઇનસ અહીંયા હોય એક્સ સ્ક્વેર તો જ માઇનસ એડ કરવાના હવે આને બે પદ વાળા સ્વરૂપમાં ફેરવી નાખું છું એટલે વન અપોન અહીંયા થશે ફોર નો વર્ગ આનું વર્ગમૂળ કાઢીને વર્ગ કરવાનો અને આ થશે આનું વર્ગમૂળ એક્સ પેલા પદની મધ્યમ પદની નિશાની છેલ્લા પદનું વર્ગમૂળ ત્રણ કાઉન્સ ઉપર વર્ગ ઇન્ટુ ડીએક્સ હવે આ બે પદ હોય એનો આપણે આદેશ લઈ લેવાનો એટલે અહીંયા અહીંયા એક્સ પ્લસ થ્રી બરાબર ટી આદેશ લેતા એક્સ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લેતા આના માટે આદેશ લેશો આનું વિકલન વન થાય આનું ઝીરો એટલે dx is equal to dt કારણ કે અહીંયા વન જ આવે આ dt by dx થાય dx ગુણાકારમાં આવે તો dx ની જગ્યાએ હું શું લખવાનો છું તો કે dt લખવાનો છું અહીંયા વર્ગમૂળ ની અંદર 4 square minus t square 4 square minus t square આમાં કયું સૂત્ર આવ્યું તો કે 1 upon under root a square minus x square into dx આ સૂત્ર આવે છે આનો જવાબ મિત્રો તમને યાદ છે સાઈન ઇન્વર્સ એક્સ અપોન એ પ્લસ સી આનો જવાબ થાય આ સૂત્ર યાદ આવી ગયું એટલે સીધું આ એ અને આ એક્સ એટલે આનો જવાબ થશે સાઈન ઇન્વર્સ ટી અપોન ફોર પ્લસ સી આવી રીતે લખી શકાશે હવે સાઈન ઇન્વર્સ ટી ની કિંમત મેં જે ધારી હોય એક્સ પ્લસ થ્રી એ અહીં મૂકવી પડે એટલે એક્સ પ્લસ થ્રી ના છેદમાં x પ્લસ થ્રી એના છેદમાં ચાર વત્તા સી આ આપણો દાખલો અહીંયા પૂર્ણ થાય છે આ સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ મેં છ સૂત્રો લખાવ્યા એમાં ગયું લેક્ચર આપણે ભણ્યા પાછું આ લેક્ચરમાં પણ આ છ સૂત્રમાંનું કોઈ પણ એક સૂત્ર વધુમાં આપણે પૂર્ણ વર્ગ બનાવતા શીખવાનું છે અને આ કોઈ એટલી બધી મોટી મેટર નથી કે જે તમને ન આવડે કારણ કે તમે ખૂબ જ હોશિયાર છો ખબર છે ને ઓકે દાખલા નંબર તેર દાખલા નંબર તેર વન અપોન એક્સ માઇનસ વન અંડર રૂટ એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ ઇન્ટુ ડીએક્સ આ તેર નંબરનો દાખલો છે આપણી પાસે હવે આ બે કાઉન્સને પહેલા ખોલી નાખશું તમને જે રીતે ફાવતું હોય એ રીતામાં કરવાની છૂટ આ બેનો ગુણાકાર એટલે એક્સ સ્ક્વેર બે ને એક માઇનસ ત્રણ એક્સ બે એકુ બે આ તમારે તમને જે રીત ફાવતી હોય એ રીતે આનું સાદુરૂપ આપવાની છૂટ પણ આવું કંઈક આવવું જોઈએ જુદું આવે તો એ રીત નહીં હાલે ઓકે એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ હવે મારે આ પદ ધન છે એટલે મારે ત્રીજું પદ મૂકવાનું થશે ધન થશે પહેલી વાત આનો સહગુણક એક હોય ત્યારે આના અડધા કરવાના આના અડધા થ્રી બાય ટુ થાય એનો વર્ગ નવ ચતુર્થાંશ થાય એ તમે આમાં ઉમેરો ને તો આ પૂર્ણ વર્ગ પદાવલી થાય એટલે હું આમાં ઉમેરું છું એ આપણી જરૂરિયાત છે એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ નવ ચતુર્થાંશ આ ઉમેર્યા આ આપણી જરૂરિયાત હતી હવે ગણિતની જરૂરિયાત એ છે કે નવ ચતુર્થાંશ ઉમેર્યા છે તો બાદ કરવા પડે કારણ કે આપણે રકમ બદલાવી શકતા નથી અને આ જૂનું પદ જ્યાં હોય
प्लस टू ई लखी नाखवानी। नौ चतुर्थांश उमेरी दीधा ई आपणी जरूरियात हती, प्लस टू आपेला हता, नौ चतुर्थांश आपणे उमेर्या हता एटले बाद करवामां पड़े। हवे आ त्रण पद अने आ बे पद एना बे ग्रुप बनावाना, आ पूर्णवर्ग थई जशे। आनो वर्गमूळ ત્રણ દ્વિતીયાંશ થાય, આનો વર્ગમૂળ એક્સ, એનો બમણું કરો એટલે બે બે ઉડી જાય, ત્રણ એક્સ આવી ગયા મધ્યમ પદ। તો હવે આ કઈ રીતે બને છે? તો કે આપણે આવી રીતે લખી શકાય, એક્સ માઇનસ થ્રી બાય ટુ સ્ક્વેર, પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ, કૌંસ ઉપર વર્ગ, અને આ ચાર દુ આઠ માંથી નવ જાય એટલે માઇનસ વન અપોન ફોર થાય, માઇનસ વન અપોન ફોર ઇન્ટુ ડીએક્સ। ચાર બે આઠ માંથી નવ જાય એટલે માઇનસ વન અપોન ફોર આવશે। હવે આના માટે હું આદેશ લઈ લઈ બે પદ માટે, તો એક્સ માઇનસ થ્રી બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ ટી, હવે એક્સ નું વિકલન વન, આનું ઝીરો, ડીએક્સ બરાબર ડીટી, સામે ડીટી બાય ડીએક્સ થાય, એમાં ડીએક્સ આ બાજુ આવી જાય છે, તો ડીએક્સ બાય ડીટી આવી ગયા। હવે આને કેમ લખી શકાય? તો કે ડીટી ના છેદમાં વર્ગમૂળમાં ટી સ્ક્વેર માઇનસ, આને પૂર્ણવર્ગ સ્વરૂપમાં લખવું પડે, વન બાય ટુ સ્ક્વેર આવી રીતે। તો વન અપોન અંડરરૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોય તો આનું સંકલન શું થાય? વન અપોન અંડરરૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, તો આનું સંકલન થશે લોગ મોડ ઓફ ટી પ્લસ અંડરરૂટ ટી સ્ક્વેર માઇનસ વન અપોન ફોર પ્લસ સી, આનું વર્ગમૂળ આવી રીતે લખી શકાય। આની ફોર્મ્યુલા યાદ કરો, વન અપોન અંડરરૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, લોગ મોડ ઓફ એક્સ પ્લસ અંડરરૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર। હવે ટી ની કિંમત મૂકવાની, લોગ મોડ ઓફ ટી ની કિંમત એક્સ માઇનસ થ્રી બાય ટુ પ્લસ ટી સ્ક્વેર, એટલે એક્સ માઇનસ થ્રી બાય ટુ સ્ક્વેર માઇનસ વન અપોન ફોર પ્લસ સી આવી રીતે લખવું પડે છે। એક્સ લોગ એક્સ માઇનસ થ્રી બાય ટુ પ્લસ, હવે આ પદ છે ને એનું સાદરૂપ આ છે, એનું સાદરૂપ આ છે, એનું સાદરૂપ આ છે, આ અહીંયા આપણે પહોંચી ગયા છે। હવે આ લખી શકાય ને આ એ લખી શકાય, એટલે હું ડાયરેક્ટ આવી રીતે લખીશ વર્ગમૂળમાં, કે એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ પ્લસ સી આવી રીતે આવશે। એક્સ માઇનસ થ્રી બાય ટુ પ્લસ આ બે નું સાદરૂપ છે એ આ છે, એ આ છે, પાછા તમે રિટર્ન જઈ લાવો, આ પદ આવી ગયું છે અહીં બે જગ્યાએ, આ કેમાંથી લખ્યું હતું કે આમાંથી, આ કેમાંથી લખ્યું હતું કે આમાંથી, અને ઈ કેમાંથી લખ્યું હતું કે આમાંથી લખ્યું, એટલે છેલ્લે આ પદ આપણું આવી જશે, એટલે લોગ મોડ ઓફ એક્સ માઇનસ થ્રી બાય ટુ પ્લસ વર્ગમૂળમાં એક્સ માઇનસ વન અને એક્સ માઇનસ ટુ આવી રીતે પ્લસ સી, આ દાખલાનો જવાબ થશે। અને બિલકુલ આની ફોર્મ્યુલા મેં અહીંયા બોલી છે, લખી નથી, તમે સમજી ગયા છો કે વન અપોન અંડરરૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોય તો એનું સૂત્ર લોગ મોડ ઓફ એક્સ પ્લસ જે કંઈ આપેલું છે રકમ એ ત્યાં લખવી પડે, રાઈટ। તો અહીંયા દાખલા નંબર તેર આપણો અહીંયા પૂરો થાય છે, ચૌદમો દાખલો આપણે ગણી રહ્યા છીએ, ધીમે ધીમે દાખલાની લંબાઈ વધતી જશે અને સાદરૂપ આપવાનું વધશે, પૂર્ણવર્ગ બનાવવાનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે। દાખલા નંબર ચૌદ, વન અપોન એટ પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સ સ્ક્વેર, એટ પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ, એક્સ સ્ક્વેર છે પૂર્ણવર્ગ બનાવવાનું છે, પણ એક્સ સ્ક્વેર છે ને ઋણ છે, એટલે તમારે ત્રીજું પદ જે મૂકવાનું થાય ઋણ મૂકવાનું થાય, અને આનો સહગુણક વન છે એટલે આનો સહગુણક હોય ને એક્સ નો, એક આનો ક્યારે, તો કે આનો સહગુણક વન હોય ત્યારે એક્સ ના સહગુણક ના અડધા કરવાના, થ્રી બાય ટુ એનો વર્ગ કરવાનો, નવ ચતુર્થાંશ એ આ મૂકો ને તો પૂર્ણવર્ગ થાય, પણ નવ ચતુર્થાંશ મારે ઋણ મૂકવા પડે, કારણ કે એક્સ સ્ક્વેર છે ને ઋણ છે, એટલે એક્સ સ્ક્વેર ત્રણ એક્સ, નવ ચતુર્થાંશ મેં મૂક્યા એ ઋણ મૂક્યા, આને પૂર્ણવર્ગ બનાવવાના હતા, એટલે આ મારી જરૂરિયાત હતી, ગણિતની જરૂરિયાત નવ ચતુર્થાંશ ધન લખવા પડે, કારણ કે આ ઉમેર્યા છે તો બાદ કરવા પડે, બાદ કરેલા હોય તો ઉમેરવા પડે,
અને પ્લસ 8 આ જૂનું ટર્મ એમાં જે રકમ માં હતું ઈ મે લખી નાખ્યું આ રીતનું તમારે સેટઅપ કરવાનું હોય છે તો હવે આ પહેલા બે પદ છે એનો હિસાબ કરીએ આપણે અહીંયા તો 8 ચોકું 32 32 અને 9 41 થશે એના છેદમાં 4 8 ચોકું 32 વત્તા 9 એટલે 41 એના છેદમાં 4 આને ઉલટા કરીને લખી નાખું છું એક્સ સ્ક્વેર માઇનસ નિશાની કોમન કાઢવાની 3x પ્લસ 9/4 હવે આ પૂર્ણવર્ગ પદાવલી કહેવાય આ તમને આપેલી છે કારણ કે એનું પહેલું અને છેલ્લું પદ હંમેશા ધનું હોવા જોઈએ તો આને કઈ રીતે લખી શકાય તો કે આને વર્ગમૂળમાં પહેલાં લખવું હોય તો કઈ રીતે લખાય તો કે રૂટ ઓફ 41/2 એનો સ્ક્વેર અને છેદમાં 4નો વર્ગમૂળ 2 એનો વર્ગ અને અહીંયા એક્સ મધ્યમ પદની નિશાની આનો વર્ગમૂળ 3 દ્વિતીયાંશ કૌંસ ઉપર વર્ગ ઇન્ટુ ડીએક્સ થશે અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર જેવી વાત થઈ તો સંકલનમાં સૂત્ર યાદ કરો એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર હોય તો આનો જવાબ સાઇન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી મુજબ આ દાખલાને ગણવો પડે તો આને કઈ રીતે ગણશું તો કે હજી તો આપણે આદેશ લેશું વન આદેશ લઈ લઈ એક્સ માઇનસ 3/2 માટે આદેશ લઈ એક્સ માઇનસ 3/2 બરાબર ટી તો આનું વિકલન 1 આનું વિકલન 0 સામે ડીટી બાય ડીએક્સ એ ડીએક્સ 1 ને ગુણે એટલે ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી થાય આદેશ લેતા આવી રીતે થશે તો અહીંયા આવશે ડીટી અને આના છેદમાં રૂટ ઓફ 41/2 એનો સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર આવી રીતે થશે આ ટી સ્ક્વેર હવે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આનો જવાબ આવશે સાઇન ઇનવર્સ એક્સ અપોન એ રૂટ 41 અપોન 2 પ્લસ સી ટીની કિંમત મૂકી દેવાની સાઇન ઇનવર્સ ટીની કિંમત આપણે જે ધારી હોય એક્સ માઇનસ 3/2 છેદમાં રૂટ 41 અપોન 2 પ્લસ સી સાઇન ઇનવર્સ આ 2 છે ને આને ગુણશે લસા તરીકે અને પછી આ 2 ને આ 2 બે ઉડી જશે એટલે 2x માઇનસ 3 અપોન રૂટ ઓફ 41 પ્લસ સી આ દાખલાનો જવાબ થશે આ 2 આને ગુણશે એટલે 2x માઇનસ 3 પછી આ 2 ને 2 ઉડી જશે રૂટ 41 અહીં આવશે પ્લસ સી આ દાખલો અહીંયા પૂરો થાય છે 14 નંબરનો દાખલો બરાબર આગળ ધીમે ધીમે વધતે જઈએ હવે 15 નંબરના દાખલા ઉપર આવીએ છીએ આપણે તમને મનમાં એવા વિચાર આવતા હશે કે અક્ષર થોડાક મોટા હોય તો બહુ સરસ દેખાય પણ મોટા અક્ષર કરવા જઈએ તો દાખલો સમય ને મુશ્કેલીનો મને ખ્યાલ જ છે તમે ચિંતા ન કરતા આખું થોડીક ઝીણી કરશો એટલે અક્ષર દેખાશે આવર અને કઈ રીતે લખી શકાય તો કે 1 અપોન x સ્ક્વેર આનું સાદું રૂપ તમને આવડતી હોય એવી કોઈ પણ રીતથી કરી શકાય પછી આ બેનો સરવાળો થશે માઇનસ a પ્લસ b ઇન્ટુ x અને પછી બેનો ગુણાકાર થાય પ્લસ ab આનું સાદું રૂપ થશે આ બેનો ગુણાકાર આ બે નો સરવાળો માઇનસ એ માઇનસ બી એટલે માઇનસ કોમન કાઢવાનો અને પછી આ એક્સ એના ગુણાકારમાં આવશે ને છેલ્લા બે પદનો ગુણાકાર આ થશે આનું વિસ્તરણ હવે નિયમ આ છે કે આનો સહગુણક 1 હોય ત્યારે આના અડધા કરી અને વર્ગ કરો ને એ પૂર્ણ વર્ગનું ત્રીજું પદ થાય આ મેં આગળના 3 દાખલામાં વાત કરેલી છે એટલે હું એક્સ સ્ક્વેર માઇનસ એ પ્લસ બી માઇનસ એ પ્લસ બી એક્સ પ્લસ ત્રીજું પદ ઉમેરવા જઈ રહ્યો છું
એનું નામ આના અડધા એનો સ્ક્વેર એટલે એ પ્લસ બી બાય ટુ એનો સ્ક્વેર આ ઉમેરા પછી આ જૂનું પદ એ બી અને ઉમેરા છે એ પાછો એ પદને હું બાદ કરું છું એ પ્લસ બી બાય ટુ એનો સ્ક્વેર આ બાદ કરી નાખ્યા ઇન્ટુ ડીએક્સ અહીંયા પહોંચ્યા આપણે આ પદ હતું આ મધ્યમ પદ છે અને અડધા કર્યા એનો સ્ક્વેર કર્યો હવે આનું આનું તમે વર્ગમૂળ કાઢો હોય અને બે વડે ગુણો એટલે એ પ્લસ બી જ આવશે ઉમેર્યા છે એટલે બાદ કરવા પડે અને જૂનું પદ એ બી હતું મેં અહીંયા લખ્યું છે હવે આને ધીમે ધીમે આપણે સાદરૂપ આપવું પડે તો આનું સાદરૂપ કઈ રીતે આપશું તો કે પેલા ત્રણ પદ છે ને એનું સાદરૂપ આપણને આવડે જ છે પેલા ત્રણ પદનું આનું વર્ગમૂળ એક્સ આની નિશાની આનું વર્ગમૂળ એ પ્લસ બી બાય ટુ એનો સ્ક્વેર આ પહેલા પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની છેલ્લા પદનું વર્ગમૂળ કૌંસ ઉપર વર્ગ હવે આનું સાદરૂપ આપવું પડે આ છે કેટલા તો કે ચાર છે ચાર અને ગુણશે એટલે ફોર એ બી માઇનસ આ કૌંસ ઉપર વર્ગ છે એટલે એ સ્ક્વેર માઇનસ ટુ એ બી માઇનસ બી સ્ક્વેર પહેલા પદનો વર્ગ ટુ એ બી છેલ્લા પદનો વર્ગ બધાયના છેદમાં ચાર ઇન્ટુ ડીએક્સ થશે આવી રીતે આવવાનું છે હવે આને પાછા આ વાતને આગળ વધારીએ આપણે એક્સ માઇનસ એ પ્લસ બી બાય ટુ એનો સ્ક્વેર આ ચાર છે હવે જુઓ આની અંદરથી આ ચાર એ બી અહીં આવી જશે ને એટલે પ્લસ ટુ એ બી થઈ જશે બરાબર અને આની અંદર ચાર છે નો વર્ગમૂળ બે થશે અહીંયા માઇનસ નિશાની કોમન કાઢું તો એ સ્ક્વેર કેવા થાય તો કે ધન આ ચાર એ બી પ્લસ હતા ટુ એ બી પ્લસ વધે એ હવે કેવા થાય તો કે માઇનસ ટુ એ બી અને છેલ્લે માઇનસ બી સ્ક્વેર છે પ્લસ બી સ્ક્વેર આવી રીતે થાય આને કઈ રીતે લખી શકાય તો કે વર્ગમૂળમાં વન અપોન અંડરરૂટ એક્સ માઇનસ એ પ્લસ બી બાય ટુ એનો સ્ક્વેર માઇનસ અને કેમ લખી શકાય તો કે એ માઇનસ બી બાય ટુ એનો સ્ક્વેર થશે અહીંયા આ એ માઇનસ બી છે બાય ટુ આ ચાર હતા એને ચાર સ્વરૂપે જ હમણાં રાખી માં વર્ગ કર્યો એટલે બે આવી જશે હવે આ એક્સ માઇનસ એ પ્લસ બી બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ટી અહીંયા ડીએક્સ આવશે આદેશ લેતા આનો આદેશ લેશું તો આનું વિકલન વન આનું ઝીરો એટલે ડીએક્સ બરાબર ડીટી થશે તો આ દાખલો કઈ રીતે થશે તો કે ડીટી ના છેદમાં અહીંયા ટી સ્ક્વેર માઇનસ એ માઇનસ બી હોલ સ્ક્વેર આવું થશે વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આનું સંકલન શું થાય તો કે લોગ મોડ ઓફ એક્સ પ્લસ અંડરરૂટ ટી સ્ક્વેર માઇનસ એ માઇનસ બી બાય ટુ ઓલ સ્ક્વેર પ્લસ સી પાછું સૂત્ર બોલું છું વન અપોન અંડરરૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર લોગ મોડ ઓફ એક્સ પ્લસ રકમ આ એનું સૂત્ર છે તમે છ સૂત્રો પાકા કર્યા છે એમાંનું છે આ ટીની જગ્યાએ હું કિંમત મૂકું છું લોગ ટીની કિંમત એક્સ માઇનસ એ પ્લસ બી બાય ટુ પ્લસ આ કોણ છે તો કે આ છે બરાબર છે એ સાદુરૂપ છે ટી ની કિંમત આ છે એ કિંમત આ છે એ કિંમત આ છે એ કિંમત આ છે એ કિંમત આ છે અને એ કિંમત આ છે એટલે આપણે અહીંયા પહોંચી ગયા વર્ગમૂળમાં એક્સ માઇનસ એ એક્સ માઇનસ બી પ્લસ સી આ દાખલાનો જવાબ થશે રાઈટ આમ થોડું કન્ફ્યુઝન થાય એવું છે પણ બધા સ્ટેપ આને પોઝ કરી બુકમાં કદાચ બધા સ્ટેપ લખેલા ન હોય તો આને પોઝ કરી તમે ઘરે જઈને આને ઘરે બેસીને આ ખાસ સ્ટેપ બધા લખી લ્યો તો વધારે અનુકૂળ રહેશે પૂર્ણ વર્ગ બનાવવાનું કટ કર્યા ઉમેર્યા લસા લીધો બધું આપેલું છે તો સરસ દાખલો છે અહીંયા પછી એ ને બી ની જગ્યાએ ત્રણ ને પાંચ ને બે ને ચાર ને બે ને પાંચ અને સાત ને એવી કિંમતો આપેલી હોય પણ રીત આ જ આવે ફોર્મ્યુલા જ આવે એટલે તમે આગળ ગણતા રહેજો
એના પછી દાખલો ફોર એક્સ પ્લસ વન, સોળમો દાખલો ફોર એક્સ પ્લસ વન અપોન ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ, ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ થ્રી ઇન્ટુ ડીએક્સ. ઉપર અહીંયા બે પદ આપેલા છે અને સુરેખ છે અને આ દ્વિઘાત છે. પેલું કામ શું કરવાનું, આનું વિકલન કરી લેવાનું. આનું વિકલન કરો તમે તો ફોર એક્સ પ્લસ વન જ આવે છે. આનું ફોર એક્સ, આનું વન અને આનું ઝીરો, એટલે આનું ડાયરેક્ટ જ આનું વિકલન મળી જાય છે તમને. આનું જો દ્વિઘાતના અંશમાં સુરેખ હોય પછી વર્ગમૂળ હોય કે ના હોય એની સાથે કઈ મતલબ નથી, પણ આનું વિકલન પહેલા કરી લેવાનું સીધું. ચાર એક્સ વત્તા એક ઝીરો, ચાર એક્સ વત્તા એક અહીંયા છે તો કાંઈ કરવાનું નથી રહેતું. સીધું ટુ એક્સ સ્ક્વેર આ જે છેદ આપેલો છે એના માટે ટી આદેશ લઈ લેવાનો. પણ સીધું વિકલન થતું હોય તો ટી આદેશ લેતા આનું વિકલન થશે ફોર એક્સ પ્લસ વન, આનું ડીટી બાય ડીએક્સ થાય. ડીએક્સ અહીંયા આવશે ને અહીંયા થશે ડીટી, તો અંશની જગ્યાએ શું આવશે તો કે ડીટી, અને છેદમાં રૂટ અને આનો જવાબ છે ટી, એટલે રૂટ ઓફ ટી. બહુ અત્યંત સહેલું સંકલિત થઈ જશે. ટી રેસ ટુ માઇનસ વન બાય ટુ ડીટી થશે. આનું સંકલન થાય ટી રેસ ટુ વન બાય ટુ અપોન વન બાય ટુ પ્લસ સી, એટલે ટુ રૂટ ટી પ્લસ સી. આને લખી શકાય ટુ અંશમાં આવે અને ટી ની એક દ્વિતીયાંશ હોય તો રૂટ ટી થાય. અને ટી ની જગ્યાએ તમે કિંમત મૂકી દો ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ થ્રી પ્લસ સી. આ દાખલાનો જવાબ છે. બરાબર, ઓકે. બે ના ગુણાકારમાં આ છે. સોળમો દાખલો અહીંયા પૂરો થયો. હવે સત્તર નંબર ઉપર આપણે જઈએ છીએ. સત્તર નંબર એક્સ પ્લસ ટુ અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન ઇન્ટુ ડીએક્સ. એક્સ પ્લસ ટુ અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન. હવે અહીંયા આનું વિકલન કરો ટુ એક્સ, પણ અહીંયા ટુ એક્સ નથી, એક્સ પ્લસ ટુ છે, એટલે ડાયરેક્ટ આદેશ લઈ શકાશે નહીં. એટલે અંશના બે ભાગ કરવાના, દરેકના છેદમાં છેદ લખવાનો. એટલે આને આવી રીતે લખી શકાય એક્સના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ વન ડીએક્સ પ્લસ ટુના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ વન ઇન્ટુ ડીએક્સ. આવી રીતે બે પદ બનશે. આના છેદમાં લખી નાખ્યા, બે અલગ સંકલિત કરી નાખ્યા. હવે અહીંયા ટુ એક્સ કરી અને હું અહીંયા એક દ્વિતીયાંશ લખી નાખું છું, કારણ કે એક્સ સ્ક્વેરનો વર્ગ આનું વિકલન ટુ એક્સ થાય, આનું ઝીરો, એટલે ટુ એક્સ આવી જતું હોય તો અહીંયા ટુ એક્સ બનાવવા માટે બે વડે ગુણી બે વડે ભાગ્યા, અહીંયા તો બે અચળ આવશે. વન બાય ટુ પ્રથમ સંકલિત છે, વન બાય ટુ આ ટુ એક્સ એક્સ સ્ક્વેર માઇનસ વન ડીએક્સ, આમાં બે કોમન કાઢી લ્યો, વન અપોન અંડરરૂટ. અહીંયા ડાયરેક્ટ ફોર્મ્યુલા બની ગઈ, જો આવી રીતે લખી શકીએ તો વન નો સ્ક્વેર. હવે પ્રથમ સંકલિતમાં, પ્રથમ સંકલિતમાં એક્સ સ્ક્વેર માઇનસ વન બરાબર ટી આદેશ લેતા, પ્રથમ સંકલિતમાં એક્સ સ્ક્વેર માઇનસ વન બરાબર ટી આદેશ લઈએ તો આ થશે આનું વિકલન ટુ એક્સ, આનું ઝીરો, અહીંયા ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી, એટલે ટુ એક્સ ડીએક્સ છે એની જગ્યાએ ડીટી આવશે. એટલે વન બાય ટુ ટુ એક્સ ડીએક્સ જે આપેલા હતા અહીંયા એની જગ્યાએ આવશે ડીટી, છેદમાં અંડરરૂટ ટી પ્લસ ટુ વન અપોન અંડરરૂટ એક્સ સ્ક્વેર માઇનસ વન સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ થશે. આ ટી ને હું અંશમાં લઈ જાઉં છું તો વન બાય ટુ ટી રેસ ટુ માઇનસ વન બાય ટુ ડીટી પ્લસ ટુ વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. હવે અહીંયા વન બાય ટુ ટી ની એક ઘાત ઉમેરશું, વન બાય ટુ અપોન વન બાય ટુ પ્લસ ટુ, આ સૂત્ર લોગ મોડ ઓફ એક્સ પ્લસ અંડરરૂટ એક્સ સ્ક્વેર માઇનસ વન પ્લસ સી થશે.
આ સૂત્ર 1 upon under root x square minus a square log mod of x plus રકમ આ 1/2 કેન્સલ આને root 2 લખાય અહીંયા 2 log mod of x plus x square minus 1 plus c થશે t ની કિંમત જે અહીંયા છે એ આપણે અહીં મૂકી દેવી છે t ની કિંમત આપણે x square minus 1 લીધા છે x square minus 1 plus 2 log mod of x plus x square minus 1 plus c આ દાખલાનો જવાબ થશે તો મિત્રો આપણે અત્યારે 17 દાખલા ગણ્યા છે ટોટલ હવે 18મા દાખલાથી નેક્સ્ટ ટાઈમ આપણે સ્ટાર્ટ કરશું આપણે કરવાનું શું છે તો કે ભાઈ 30 સૂત્રો સંકલનના છે 30 ત્રિકોણમિતિને એક એક વાર આ બધા દાખલા એક વાર આટલું હોમવર્ક કરવાનું છે રાઈટ અને એક વખત આ બધા દાખલા ફેર નોટમાં લખવાના છે બાકીના દાખલા 18 થી આપણે નેક્સ્ટ ટાઈમ પાછા મળીએ છીએ થેન્ક યુ આભાર જય હિન્દ